ને મિત્રો, મજામાં મિત્રો. આજે બિનસચિવાલયનું જે પેપર હતું અને એમાં મેથ્સ ને રિઝનિંગના સમમાં બધા જે નજર કરશે એ લોકો બહુ રાજી થયા હશે, કારણ કે આપણે જે પ્રેક્ટિસના જેટલા સમ મૂક્યા છે એ સમથી વિશેષ કંઈ ખાસ નવું નથી આવ્યું અને એટલે જ બધાના માર્ક્સ પૂરેપૂરા રોકડા મળી ગયા હશે. મિત્રો, ધારો કે તમે નવા છો, કંઈ વાંધો નહીં, આજે જોઈ લઈએ કે એનું સોલ્યુશન જોઈ લઈએ કે ભાઈ આમાં કેવું પૂછાણું હતું. દરેક વિડીયો તમને કંઈક ને કંઈક નવું શીખવે છે, બસ તમારે નોંધ કરવાની, આવડતું હોય તો સ્પીડ કરવાની. ઇઝ ઇટ ઓકે? જેમ કે પ્રશ્ન આવો હતો, સરસ હતો, કે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષમાં અને 2 વર્ષમાં, હવે જો સમજો 3 વર્ષમાં અને 2 વર્ષમાં 21:20 પ્રમાણમાં થાય છે, તો વ્યાજનો દર શોધો. મિત્રો, આમાં તમને આ જે પ્રમાણ આપ્યું ને, એ પ્રમાણ અને ચક્રવૃદ્ધિ વ્યાજ અને અનુસંધાન બધું આમ કંઈક કંઈક ભેગું હશે, પણ આપણે તો એવું જ કરીએ છીએ કે દરેક ગણિતની તમામ વસ્તુને આત્મસાત કરતા જઈએ છીએ, જેથી કરીને કંઈ પણ પૂછાય આપણને માર્ક જાય નહીં. જેમ કે તમે આખી વાત સમજો કે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત હોય અને 3 વર્ષમાં અને 2 વર્ષની જે વાત છે 21:20, પણ તમને એ ખબર છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું, કે દર વર્ષે જે સાદું વ્યાજ ઉમેરાય, પછી એ મુદ્દલની અંદર ઉમેરાય ને ફરીથી પાછું નેક્સ્ટમાં એ જે મુદ્દલ બની અને પાછું આગળ ગણતરી થતી હોય છે. ધેટ મીન્સ કે 3 વર્ષમાં ધારો કે 21 રૂપિયા છે એમ સમજો, અને 2 વર્ષમાં એ 20 રૂપિયા છે એમ સમજો. બરાબર? તો વાત તો એટલી છે કે જે રકમ છે એટલે કે આખી મુદ્દલ જ આ રીતે થઈ છે, એનો અર્થ કે 1 રૂપિયો વધ્યો 2 વર્ષમાં, જેટલી મુદ્દલ હતી એમાંથી 20 રૂપિયામાંથી કેટલા થઈ ગયા 21, એનો અર્થ કે 1 રૂપિયો વ્યાજ મળ્યો. કેટલો? 1 વર્ષનું મળ્યું. ફરીથી જ્યારે તમે ચક્રવૃદ્ધિની વાત કરો છો, એ દરેક વર્ષે આમ તો સાદું વ્યાજ જ ગણાય છે, પણ એ મુદ્દલમાં ઉમેરાતું જાય છે, મુદ્દલ છે એ બદલાતું જાય છે. તો એ બેઝ અહીં પકડો એટલે તમને સમજાઈ ગયું કે 1 રૂપિયો 1 વર્ષનું વ્યાજ છે. બરાબર? અને એ સાદું વ્યાજ જ ગણો તો કોઈ ટેન્શન નથી. તો સૂત્ર તો આપણા ઘરે છે જ. શું સૂત્ર છે? I=PRN/100. એટલે તમે તરત જ પકડી શકશો કે ધારો કે I એટલે કેટલા, તો કે 1 રૂપિયો. પી તમે ધારી લ્યો, કારણ કે 20 રૂપિયા ને 21 રૂપિયા થયા છે એટલે કે એ 20 રૂપિયા છે, એમ જ માની લ્યો. આર તો એ આપણે શોધવાનો છે. એન એટલે 1 જ વર્ષ, કારણ કે 2 વર્ષમાંથી 3 વર્ષમાં જઈ રહ્યા છે. બસ કામ પતી ગયું. જોયે 20 × 1 = 20, 20 × 50 = 100. આ 5 × 1 = 5 એટલે કે અહીંયા શું આવશે? 5/R. તો આર એટલે કેટલા ટકા આવી ગયા? 5. એવું આપ્યું છે, જરૂર આપ્યું છે. તો મિત્રો, તમારો આ જવાબ બિલકુલ સાચો હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ પ્રશ્ન પણ બહુ ફાઇન છે કે પાસ થવા માટે 30% ગુણની જરૂર છે. એક વિદ્યાર્થી 27% ગુણ મેળવે છે અને 9 માર્ક્સથી નપાસ થાય છે, તો પરીક્ષા કેટલા ગુણની હશે? તો જો આમ મોઢે જ ખબર પડી જાય એવું છે. કહી શકશો તમે? તરત કહેશો કે સર 300 જ જવાબ. તો આવું શક્ય એટલા માટે છે કે તમારો હવે કોન્ફિડન્સ વધી ગયો છે અને આવા ઘણા બધા દાખલા ગણી લીધા છે, તો અગાઉ પણ આવા સમ જોયેલા છે. કારણ કે હવે આમાં શું કરવાનું છે તમને બધાને ખબર છે કે પાસ થવા માટે 30% જોઈ, ઓકે 27% તો આવ્યા છે, ઓકે ઘટે છે કેટલા? તો કે 3% ઘટે છે. એ 3% એટલે 9 ગુણ છે, જો સમજો. કારણ કે 9 માર્ક્સથી નપાસ થાય છે એટલે કે 9 ગુણ ઓછા આવ્યા છે. બીજી રીતે કહી તો 3% ઓછા આવ્યા છે. બસ આ અનુસંધાન જ પકડવાનું છે કે 3% એટલે 9 ગુણ. તો આપણે તો કુલ કેટલા ગુણ? તો આ 3% ને કુલ તો 100% જ હોય ને, 100%નું જ પેપર હોય ને. તો જો 3% એ 9 ગુણ, તો 100 એ કેટલા? પણ મિત્રો, આ 83માં અનુસંધાન તો એ છે કે 3ના કેટલા ગણા કરીએ તો 9 આવી જાય, તો કે 3 ગણા. તો આનું એ જ થતું હોય, તો 100ના 3 ગણા કરો એટલે 300 આવી જાય. અને આમ તમે કરો છો કે 3 × 9 તો 100 એ કેટલા, એટલે ખરેખર તો અહીંયા પ્રશ્નાર્થ કરીને કરો તો એ જ થાય કે 9 × 100/3, પછી 3×9 એટલે 3×100, એટલે જવાબ તો એ જ આવવાનો છે. પણ ફરીથી તમારી પ્રેક્ટિસને લીધે તમે એ ઝડપ કરી શક્યા હશો. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો, આવા પ્રશ્નો પણ વારંવાર પૂછાય છે અને જે આ વખતે પૂછાયેલો જ છે કે છાપેલી કિંમત પર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે, તો ₹170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે? મિત્રો, દરેક ઉદાહરણમાં નિરાતે નજર કરવાની, જ્યારે ઉતાવળ નહીં કરવાની. શું કહે છે? કારણ કે ક્યાંક આવા દાખલા જોયા હોય ને આપણે ઉતાવળમાં કંઈક એના જેવું કરી નાખીએ એવું નહીં. અમે જોવાનું કે ભાઈ છાપેલી કિંમત ઉપર 15% વળતર આપે છે એટલે વિચારવાનું, અને વેપારીને 20% નફો તો મળે જ છે. કેના ઉપર? તો કે એ 170માં ખરીદેલી વસ્તુ છે એટલે સાંભળો, એને એક મૂળ કિંમત તો આપી દીધી 170. આની જ વાત કરવાની છે.
અને આમાં 20% નફો મળે છે. ધેટ મીન્સ કે આમાં જો 10% તમને કપડી જાય 17, હજી બીજા 10%, એટલે આ 20% આમ નામ 7 × 2 = 14, 7 × 3 = 204 રૂપિયા. આ ખરીદેલી વસ્તુ 204 રૂપિયામાં એ વેચે છે એવો અર્થ થઈ ગયો, એટલે 20% નફો મળી ગયો. એનો અર્થ થયો કે 204 થી પણ વધુ રાખવું પડે, કારણ કે એને 15% વળતર આપ્યું છે. પણ વચ્ચે વચ્ચે તમારે જરા નજર કરવાની, 204 થી વધુ જો એક જ જગ્યા એટલે કાંઈ પછી બહુ ચેકિંગ કરવાની જરૂર નથી, 200 ચાલી જવા. મિત્રો સમજાય છે? તો જે વસ્તુ આપી છે એનું અનુસંધાન પકડજો, એટલે સ્પીડ થાય. બાકી તમે કરી શકો કે દાખલા તરીકે 15% વળતર, તો તમે 100 ધારી લ્યો કે 100 રૂપિયા છે એમાં 15% વળતર, તો તમે તરત કહેજો કે ભાઈ 85 રૂપિયા વેચે. તો 85માંથી આપણે 100માં જવું છે કે 100 રૂપિયા હોય ત્યારે 85, બરાબર 15% વળતર. તો જ્યારે 85 રૂપિયા છે ત્યારે એની જે છાપેલી જે કિંમત છાપવાની છે એ 100 રાખે, તો જ એને 15% એટલે 85. પણ આપણે અહીંયા 204 છે, તો 204 એ કેટલી? તો જવાબ તો એ જ આવવાનો છે, 204/85. તો જોજો 20 50, અને અહીંયા તમને ખબર છે 100 એટલે 20, તો 5 × 3 = 15 વહી ગયા એટલે 17. ફરીથી અહીંયા છેદ ઉડતા હશે, 17 × 17 3 વધશે 4, 17 × 2 જોજે એટલે અહીંયા 12 વહી થાય, અહીંયા 20 વહી થાય, 12 × 2 = 24, એટલે 240 તો આવશે જ. પણ મિત્રો આપણે તો સ્પીડ કરવાની છે, એટલે ખાલી ઘણી વખત તમને આવો બેનિફિટ થશે જ કે ખાલી તમે વિકલ્પમાં નજર કરશો અને જવાબ દેખાતો હશે. તો મજા આવી, જોઈએ નેક્સ્ટ. મિત્રો આ સમ પણ નજર કરો, સિમ્પલ છે કે 20 લિટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ તમને આપી દીધું છે 3:1, અને કેટલા લિટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય. મિત્રો અહીંયા તમે ખાલી નજર કરશો તો ખબર પડી જાય કે ભાઈ આનો જવાબ તો શું આવતો હશે, 5. શું કામ? કારણ કે અહીંયા જો 1 છે અહીંયા 1 છે, પણ અને અહીંયા 3ના સીધા 4 કર્યા છે, તો 3 × 1 = 4, 5 × 4 = 20, ધારો કે કંઈક ખ્યાલ નથી, તો કંઈ વાંધો નહીં, આપણે નિરાતે જોઈએ. 20 લિટર છે, 3:1 છે, 3 શું છે તો કે દૂધ છે, 1 શું છે તો કે પાણી છે, ઇઝ ઇટ ઓકે? 3:1. હવે મિત્રો તમને ખબર છે 3 × 1 = 4 થયા, અને આ 20 લિટર છે, બરાબર? એટલે તમે તરત કહેશો કે સાહેબ આ 15 લિટર દૂધ હશે અને 5 લિટર પાણી હશે, હા કે ના? 15 લિટર દૂધ હશે, 5 લિટર પાણી હશે. હવે બીજું, પછી મિશ્રણનું પ્રમાણ તો 4:1 કરવાનું છે, એટલે આ 1 એમનેમ રહી છે, એટલે આ તો 5 એમનેમ જ રહેવાનું છે, અને ઉમેરવાનું છે શું? દૂધ. એટલે અહીંયા દૂધ ઉમેરાય છે, અને કેટલા? 4:1 થાય છે. તમને ખબર છે 4 × 1 = 5 થાય, હા કે ના? અને બીજી વાત કે અહીંયા જે વધારાનું જે આવે છે એ શું આવે છે, તો કેટલા લિટર? તો 1 લિટર જુઓ મિત્રો, 1ની રીતે તમને યાદ હોય તો મેં કરાવેલો ખ્યાલ છે કે જો આ 3x છે, આ 1x છે, એટલે 4x થયા, 4x = 20, 4x = 20 એટલે 1x = 5, રાઈટ? એટલે 5 × 3 = 15, 5 × 5 છે. હવે એ જ અહીંયા છે, એટલે અહીંયા 1x છે ને 4x છે, તો હવે 4 × 5, કારણ કે આના બદલાતા નથી, એટલે 4 × 5 = 20 થઈ ગયા, તો અહીંયા 15 × 20 થઈ ગયા, બરાબર? તો આ 20 કરવા હોય એટલે તમારે ઉમેરવું કેટલું પડે? તો કે ભાઈ 5 લિટર ઉમેરવું પડશે. આ આખે આખું જે પ્રમાણ છે એ બરાબર જ આવે છે. તો મિત્રો આ બધી વાતો પ્રેક્ટિસથી તમને ફાવી જ જશે, માત્ર દરેક દાખલાની અંદર માત્ર આનંદ સાથે જે શોર્ટકટ છે એમાં નજર રાખતા જશો, તો પછી તો આમ જોતા વેત તમે કરી શકશો. જોઈએ નેક્સ્ટ. મિત્રો દર વખતે જેમ આ નળ અને ટાંકીનો પ્રશ્ન હોય, એવો જ એક આ પ્રશ્ન છે કે એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. એક ટાંકી છે અને એ જો આખી ભરવી હોય તો કેટલી લાગે છે? 6 કલાક લાગે છે. પછી અડધી ટાંકી ભરાયા બાદ, તમે વિચારો કે અડધી ટાંકી ભરાય છે, બરાબર? અડધી ટાંકી ભરાયા બાદ અન્ય 3 નળ, એટલે એક તો નળ છે જ, બરાબર? તો બીજા 3 નળ, 1 2 3, એ નળ ખોલવામાં આવે છે એના જેવા જ, તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? મિત્રો આપણે ખબર છે કે આખી ટાંકી 6 કલાકમાં ભરાય છે, તો અડધી છે એ 3 કલાકનો સમય તો વયો જ ગયો છે. 3 કલાક પ્લસ, મિત્રો કાંઈ ચેકિંગ કરવાની જરૂર નથી, આ એક જ જવાબ છે. 3 કલાક ઉપર તો કાંઈક લાગશે જ, બરાબર? 3 કલાકનો સમય થઈ ગયો, હવે ખોલે તો આ જવાબ આવશે. મિત્રો બીજી રીતે વિચારી તો હજી 3 કલાકનો સમય બાકી છે અને 4 નળ થઈ ગયા, તો સ્વાભાવિક છે કે સરખો સમય વિચારો તો એ થઈ જાય, કારણ કે 3 કલાક બાકી છે એટલે 36 × 18 = 180, અને 4 નળ છે તો 6 × 6 = 16, 5 × 24 એટલે 45 મિનિટ છે એ વધારાની મળે જ. પણ મિત્રો એવું નહીં ને ખાલી આમ મનમાં જ વિચારશો તો પણ તમને ખ્યાલ આવે છે કે 3 કલાક ઉપર તો કોઈ જગ્યાએ છે ને, આ 2 કલાક છે, આ 3 કલાક છે, આ
આ 2 કલાક અને 45 મિનિટ છે, તો એનો અર્થ કે જવાબ તો આજ આવે 3 કલાક અને 45 મિનિટ. તો ક્યાંક ક્યાંક સ્માર્ટ વર્ક એવી હોય છે કે દરેકમાં ગણતરી કરવી એવું જરૂરી નથી. મેથ્સને રિઝનિંગમાં કેટલી જગ્યા એવું હશે કે તમને જવાબ છે એ સીધે સીધા વિકલ્પમાંથી જ દેખાતા હશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, અગાઉ કરાવેલો પ્રશ્ન બેઠે બેઠો પૂછાયેલો છે. કેવું કીધું છે કે લંબ ચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 1% વધારો કરીએ તો ક્ષેત્રફળમાં 50% વધારો થાય, તો 1% બરાબર ખાલી જગ્યા બરાબર એટલે કેટલા ટકા? મિત્રો, આવા દાખલામાં મેં કીધું કંઈ ન સમજાય તો તમે 100 ધારીને કરી જ શકો. બરાબર, ધારો કે લંબચોરસ છે, એની લંબાઈ 100 છે, પહોળાઈ છે એ 100 છે. પહોળાઈ 100 પણ હોઈ શકે હે ને, તો કારણ કે દરેક ચોરસ લંબચોરસ છે. બરાબર, તો ભલે આ ચોરસ બનાવ્યો છે પણ આ સહેલું પડે, 100 છે એ સહેલું પડે છે એટલા માટે. હવે જો લંબાઈ દાખલા તરીકે આ છે, એમાં 20% વધારો એટલે સીધું ખબર પડી ગઈ 120, રાઈટ. હવે પહોળાઈમાં 1% ભૂલી જાઓ કંઈક છે ખબર નથી આપણે એ શું હમણાં શોધી લઈ, પણ એ ખબર છે કે જે ક્ષેત્રફળ છે એ 50% વધારો થાય છે. એટલે કે આ જોવો જોઈએ, 100 × 100 એટલે 10,000 થયા હોય તો આ કંઈક વધારે થાય છે. અને કેટલું વધારે થયું કે 50%, એટલે કે 10,000 હોય તો એના 50% એટલે તમે તરત કહેશો કે સાહેબ તો 15,000 થાય, રાઈટ. હવે એ તો ખબર છે કે આ એલ જાણો છો, આની ખબર નથી, કાંઈ વાંધો નહીં. તો મેં આનો નાનો ગુણાકાર આટલો થતો હશે એનો અર્થ કે આનો ભાગાકાર કરી નાખી. બરાબર, 120 × b બરાબર 15,000 થતો હોય, રાઈટ. તો 120 છે એ આ બાજુ છેદમાં બી જશે એટલે તો બી તો મળી જ જવાનો છે. જોવો જોઈએ, તમને ખબર છે 12 × 1 = 30 વધ્યા, 12 × 2 = 24, 6 × 60 12 × 50 = 60 એટલે કે બી છે 125 થયું. મેં 100 શું કામ ધૈર્ય છે, તરત ખબર પડે કે 100 ના 125 થવા એટલે કે કેટલા ટકાનો વધારો થયો, સીધો જવાબ જ મળશે કેટલા ટકાનો વધારો થયો, તો 25% છે ને. મસ્ત દાખલો. તો મિત્રો, આવા વિડીયો લાંબો થઈ રહ્યો છે, નેક્સ્ટ પાછો મૂકું છું. પણ મિત્રો, એટલું ખાલી સમજો કે દરેક દાખલામાં બેઝિક બહુ સહેલું છે. મને હજી ઘણા લોકો કોમેન્ટ્સમાં લખે કે સર ગણિતમાં અઘરું લાગે છે, પણ મિત્રો તમે આ દરેક સમ દરેક દાખલાઓ મેં સમજાવેલા છે. કોઈ પણ દાખલા ન સમજાય તો તમે કોમેન્ટમાં લખો, પણ એક વખત તમારી નોટની અંદર આ બધા ગણી નાખો, આવડતા હોય તો સ્પીડ કરી નાખો. બે જ વસ્તુ છે મિત્રો, એક આવડવા જોઈએ, બીજી વાત સ્પીડમાં આવડવા જોઈએ, વાત પૂરી. તો આ પ્રેક્ટિસ માટે તો આટલા બધા સમ મૂક્યા છે, તો દરેક વિભાગના તમારે ગણાઈ જશે, કોઈ પ્રશ્ન એવો નહીં હોય કે તમને ન આવડે. તો બસ મિત્રો, તમારી કોમેન્ટની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ, મિલતે હે બ્રેક કે બાદ. પણ હા મિત્રો, ઘણા લોકોને ખબર નથી આપણે ચેનલ વિશે, એને જણાવશે કોણ? યસ, તમે. તો જોઈએ નેક્સ્ટ, આવજો.